અરવલ્લી જિલ્લામાં 10 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોનું મોટું નુકસાન સામે આવ્યું છે, જ્યાં મોડાસા તાલુકાના ઇસરોલ ગામના ખેડૂતોની ભાટકોટાના સીમાડે અને મેસવો નદીના કાંઠે ખેતર આવેલા છે, જ્યારે તેમજ ખેતરો નજીક સિંચાઈ વિભાગની પ્રોટેક્શન દિવાલ આવેલી હતી. નદીમાં પાણી આવતા આ દિવાલ ધોવાઈ ગઈ હતી, જેથી ખેડૂત સદાભાઈ પટેલનું 1.5 વીઘાનું ખેતર નદીમાં ગરકાવ થયું હતું. જો વધુ વરસાદ પડશે તો ખેડૂતોનું પૂરેપૂરું 17 વીઘાનું ખેતર નદીમાં ગરકાવ થાય તેવી પરિસ્થિતિ સર્જાય શકે છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે સિંચાઈ વિભાગ દ્વારા ખેતરમાં દિવાલ બનાવી આપવામાં આવે, જેથી ખેડૂતોનું ધોવાણ અટકે. 2-3 દિવસ અગાઉ જે વરસાદ પડ્યો, એ વરસાદના કારણે અમારી જમીન નદીના કિનારા પાસે જે અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા એક પ્રોટેક્શન દિવાલ બનાવેલી, એ દિવાલ તૂટી ગઈ છે અને એના કારણે અમારી જમીનનું ધોવાણ થયું છે. અમારી જમીન અંદાજે 1.5 થી 2 વીઘામાં મગફળી સહિતનો પાક આ નદીમાં તણાઈ ગયેલો છે અને અમે આ બાબતે તલાટી સાહેબને રૂબરૂ આના ફોટા પાડી અને અમારા જમીનના હાથમાં ઉતાર આપી અને આગળ રજૂઆત કરવા માટે જાણ કરેલી છે, પણ આજ સુધી આ જમીન પર કોઈ જોવા માટે પણ આવેલું નથી. અમારે જે જમીનનું ધોવાણ થયેલું છે એ બાબતે જો પાણી પુરવઠાવાળા તાત્કાલિક અમારે પ્રોટેક્શન દિવાલ બનાવી અને અમને આ જમીન લેવલ કરી આપે એવી અમારી અરજ છે. અને ઓછામાં ઓછું 5-6 લાખનું નુકસાન થયેલું છે અમારા જમીનમાં, એટલે જો પ્રોટેક્શન દિવાલ થાય તો જ અમારી આ જમીન બચી શકાય એવી છે, નહીં તો અમારે ટોટલી 18 વીઘા જમીન આ નદીમાં તણાઈ જાય એવું છે.